વિદ્યાર્થી મિત્રો વંદે માતરમ આજે જોઈશું આપણે આપણી એકમ કસોટી ત્રીજી ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને આપણો સબ્જેક્ટ કોટ છે ઝીરો થર્ટીન આજે આપણી એકમ કસોટીની કી સોલ્વ કરીએ તો પહેલાં આવે છે ટ્રુ ફોલ્સ પહેલાં આપણે વાક્ય લખવાનું અને વાક્ય લખ્યા બાદ બાજુમાં લખવાનું ટ્રુ કે ફોલ્ટ્સ ડાયરેક્ટ ટ્રુ કે ફોલ્સ લખવાના નથી ખાસ કાળજી રાખજો તો નંબર વન જોઈએ નાના વોઝ સફરિંગ ફ્રોમ એ સોર્ટ ઓફ ડિઝોઝિએટિવ પર્સનાલિટી ડિસોર્ડર આપણે પાઠમાં જોયું કે નાના આ એક પ્રકારના રોગથી પીડાતા હતા તો આ વાક્ય જે છે આપણું ટ્રુ એટલે વાક્ય લખાઈ જાય અને પછી બાજુમાં ટ્રુ લખવાનું હોય આપણે નંબર ટુ છે એક્સપેક્ટ ટુ બી લકી કે આપણે ભાગ્યશાળી છીએ ને એવી કલ્પના કરો આ વાક્ય પણ બનશે આપણું ટ્રુ આપણે યુનિટ નંબર ફોરમાં આ બધા આપણે પોઝિટિવ વિચારો એમાં બધું આપણે જોયેલું હતું બરાબર યુનિટ નંબર થ્રીમાં આ મેનેજર સ્ટ્રેસ પાર્ટ છે આપણો એમાં જોયું હતું આપણે બરાબર આગળ જોઈએ નાના લિવડ વિથ નાની ફોર ઓવર એ સેન્ચુરી હવે આમાં આ વાક્ય બનશે આપણું ફોલ્સ એટલા માટે ફોલ્સ બનશે કે આપણા પાઠમાં જ વાક્ય આવે છે કે નાના હેડ લિવડ વિથ નાની ફોર ઓવર હાફ એ સેન્ચુરી અને આપણે તો સેન્ચુરી આપ્યું છે અહીંયા એટલે વાક્ય બનશે ફોલ્સ ત્રણ વાક્યથી આપણે ટ્રુ ટ્રુ અને ફોલ્સ હવે જોઈએ નિયરેસ્ટ મિનિંગ મતલબ થાય સિમિલર તો પહેલું છે એન્ટિસિપેટ સિપેટ નો મતલબ થશે ફોરસી ફોરસી મતલબ થાય અગાઉથી જોવું અથવા આમ તો આગાહી કરવી પણ થાય પૂર્વ ધારણા કરવી પણ થાય એટલે ફોર્સ એ સિમિલર બનશે એનો પછી કાઉન્સેલ છે કાઉન્સેલનો ચોર્ચ એનો થાય સિમિલર એડવાઇસ સલાહ આપવી કાઉન્સેલિંગ કરવું આપણે કહીને કે ડૉક્ટર કામલે હતા એટલે કાઉન્સિલિંગ કરવાનું હતું નાના સાથે એની વાત છે અહીંયા પછી આવે છે રિપ્રીમેન્ટ રિપ્રીમેન્ટ પણ ફરી પાછું નાનાના પાર્ટનું એડજસ્ટમેન્ટ પાર્ટનું છે આ એમાં આવશે સ્કોલ્ડ એટલે કે ઠપકો આપવો તો ચાર પાંચ છ ચોથાનો જવાબ એન્ટિસિપેટ એટલે ફોરસી કાઉન્સિલ એટલે એડવાઇસ અને રિપ્રિમેન્ટ એટલે થશે સ્કોલ્ડ આવો જોઈએ નંબર સેવન કે પહેલાં વાક્ય લખવાનું પછી ઉપર જે ફંક્શન આપેલા છે એમાંથી યોગ્ય જવાબ આપણે શોધશું બરાબર તો નંબર સેવન છે એઝિફવાળું વાક્ય આપણું તો ખબર જ છે આપણને કે એઝિફ એટલે થાય સપોઝિશન તો સપોઝિશન એટલે નંબર સેવન પછી વોટ ઇન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઇંગ્લિશ ઇઝ તો ઉદ્ગાર વાક્ય આવ્યું તો અહીં તો એ પૂછાર્યું એક્સપ્રેસ એક્સપ્લેમેશન એક્સપ્લેમેશન મતલબ થાય ઉદ્ગાર ઉદ્ગાર વ્યક્ત કરવો તો આ બધાનું આપણું આઠમો જવાબ પછી નંબર નવ છે હેડ રાધા વર્કડ ફાસ્ટ કે જો રાધાએ ઝડપથી કામ કર્યું હોત તો જો આગળ હેડ પ્લસ ભૂતૃદ ના અંદરના વાક્યમાં છે વુડ હેવ પ્લસ ભૂતદંત તો જો તમે આપણા કાળ શીખાવો આપણે તો પૂર્ણ ભવિષ્યકાળમાં આનો ઉલ્લેખ છે કે ભૂત ભૂતકાળમાં કોઈ ક્રિયા થવાની જરૂર હતી પણ થઈ ન શકી તો આને કહેવાય કન્ડિશન ઇન ધ પાસ્ટ આગળ એક્સપ્રેસિંગ છે એટલે લાગશે બરાબર તો કન્ડિશન ઇન ધ પાસ્ટ એ નંબર બનીનો આપણો નવ મો તો આથી આપણે નંબર સાત આઠ નવ એઝિપ નંબર સાતમાં એઝિપ છે એટલે સપોઝિશન નંબર આઠમાં ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સપ્લેમેશન અને નંબર નવમાં હેડ પ્લસ ભૂતૃદંત અને સામાન્ય વાક્યમાં હુડ હેવ પ્લસ ભૂતૃદ એટલે બનાને અને કોઈ કન્ડિશન ઇન ધ પાસ્ટ હવે આપણે રિસ્પોન્સ જોઈએ એ પણ વિકલ્પ આપણને આપેલા જ છે યોગ્ય વિકલ્પ શોધી અને આપણે પરીક્ષામાં આ લખવું પણ આખું ભૂલતા નહીં કે કે યુર સઇઝ હાઉ ડૂ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક તો યોગી સેઝ હવે ચોઈસવાળું વાક્ય લખવાનું થાય આપણે તો આપણે ચારમાંથી જોવાનું કે ચોઈસવાળું ક્યુ વાક્ય છે તો જો તમે જોશો તો ખબર પડશે આ સી વાળું ચોઈસવાળું કહેવાય રાધર રાધરને ધ્યાન આવે ને એટલે એ ચોઈસનું વાક્ય કહેવાય બરાબર આપણું તો નંબર દસમાં જવાબ થયો આપણો સી આગળ જોઈએ નંબર અગિયાર જોઈએ ટીચર સેઝ હેવ યુ ફિનિશ યોર પ્રોજેક્ટ વત્સલ વત્સલ સેઝ બ્લેન્ક પછી શોવિંગ કોન્ટ્રાસ્ટ તો કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટવાળા વાક્ય જો ક્યાં કે જોઈ લી પેલા આપણે આમાં નંબર એમાં તો કોન્ટ્રાસ્ટ છે જ નહીં બીમાં એઝ આઈ વો સી જો કે હું માનો હતો આઈ કુડ નોટ ફિનિશ એ જો એ વિરોધાભાસ ના કહેવાય હવે આ જોઈએ આપણે આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ મેં મારી ખૂબ મારો સરસ પ્રયત્ન કર્યો બટ આઈ કુડ નોટ ફિનિસ ઇટ તો આ બરાબર છે તો નંબર અગિયારમાં આવશે સી હવે ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ જોઈ ટવેલ્વમાં એવું છે કે સિલેક્ટ એન્ડ રાઈટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન્ડ વર્ડ્સ ફ્રેઝ એઝ ધેર આન્સર એમાં જોઈએ આપણે પહેલું જોઈએ તો યુ શૂડ થિંક ટ્વાઇસ તમારે બે વાર વિચારવું જોઈએ બિફોર યુ સ્પીક તમે બોલો તે પહેલાં ટ્વાઇસ આવ્યું તો કેટલી વાર તો બે વાર તો એનામાં આવશે હાઉ ઓફન હાઉ ઓફનનો મતલબ થાય કેટલી વાર તો ટ્વેલ્વમાં આવ્યું સી નંબર થર્ટીન નાના સ્પોક નાના ઓલ્સો કેપ્ટ ક્વિબલિંગ વિથ નાની ફોર સીલી રીઝન્સ કે નહીં એવા કારણોસર નાના નાની સાથે ઝઘડવાનું ચાલુ રાખતા શા માટે તે કે ન જેવા કારણો માટે તો એમાં આવશે આપણું બી કે વાયડી નાના ક્વિપ ક્વિબલિંગ વિથ નાની તો જવાબ થાય ફોર સીલી રીઝન્સ કે નજીવા કારણો માટે થર્ટીનમાં જવાબ થયો આપણો બી હવે છે સેક્શન નંબર બી આપેલા ફકરા પરથી જવાબ લખવાના છે આપણે ફકરો બરાબર વાંચવાનો હોય જો પાઠ સમજાવો તો જરાય વાંધો ના આવે હુ વોઝ સાયકિયોટ્રીસ્ટ કે મનોચિકિત્સક કોણ હતા તો સ્પર્શ છે ડૉક્ટર કે ડી કામલે પણ લખવાનું આમ કે હુંની જગ્યાએ માત્ર નામ મૂકી દે તો મે ડોક્ટર કે ડી કાંબલે વોઝ અ સાઇકેટ્રીસ્ટ તો આ જવાબ થઈ ગયો આપણો નંબર 14 ડી ડી નાના આન્સર મોસ્ટલી શું નાના એ મોટા ભાગના ક્વેશ્ચન આન્સર આપેલા હતા તો ત્યાં જો એ ડી ડી નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેશ ક્વેરીસ પણ જવાબ લખશું કે એમ ડીડથી પ્રશ્ન પૂછ્યો તો યશ કે નથી આપવું પડે જવાબ આપણે તો નો પહેલાં નો લખવાનું નો પછી કોમા કરવાનું ફરજિયાત પછી લખવાનું કે નાના ડી નોટ આન્સર મોસ્ટલી ફરી બોલી જાઓ કે નો નાના ડીડ નોટ આન્સર મોસ્ટલી આ જવાબ આમ થશે હવે જોઈએ નંબર સિક્સટીન સિક્સટીનમાં એમ છે કે હુ વોઝ એબાઉટ એટી ફાઈવ યર્સ ઓલ્ડ કે કોણ એટી ફાઈવ યર્સ ઓલ્ડ હતું તો મારી પૂછશે

અને નાની ઝઘડતા તો એના ઝઘડાનું પરિણામ શું આવતું તો જો આપણે આમાંય મેં કીધું એમ જો પાઠ સમજાવો તો આપણે જોયું હતું આપણે કે તે ઝઘડતા ને ત્યારે તેઓ લાંબા સમય સુધી શાંત બની જતા બરાબર વાતો જ એકબીજાને ના કરતા જો તો ધ રિઝલ્ટ ઓફ ધ પેટી ક્વોરલ બિટવીન નાના એન્ડ નાની વોઝ દેટ એમ પણ ચાલે શરૂ કરતો હાલે અને આ જુઓ અહીંયા કે પેટી ક્વોરલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ ખાલી આટલું કરો ને તો પણ ચાલે પછી કરાય ઇટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ પેટી પેટિક્યુરલ બિટ્વિન નાના એન્ડ નાની આમ પણ ચાલશે બરાબર આ વાક્ય લખી રાખવાનું પછી કરાય ઇટ વોઝ ધ રિઝલ્ટ ઇટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ પેટી પેટિક્યુરલ બીટવીન નાના એન્ડ નાની આમ પણ ચાલશે આથી નંબર સેવન્ટીન હવે જોઈએ નંબર એટીન વોટ હેપન્સ વેન વી બ્રીથ બેઠે બેઠો આર્યું જોઈ લ્યો વેન વી બ્રીથ ધેર ઇઝ અ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ ધ સ્કલ આ થયો નંબર આપણો એટીન સાવ બેઠે બેઠો કાંઈ ફેરફાર કરવાના નહીં બરાબર તમારામાં નંબર એટીન નાઇન્ટીન વોટ હેપન્સ વેન વી ટેન્ટ ઓર અપસેટ એના પછી આર્યું જો

વોટ કાઇન્ડ ઓફ કયા પ્રકારની નદી છે તો જો અહીં અહીંયા પૂછતું આપણું કે ઇન ડાર્ક કેવ ડાર્ક ડિવર તો જવાબ કેમ કશું આપણે ઇટ ઇઝ એ ડાર્ક રિવર જવાબ આમ લખાશે ઇટ ઇઝ એ ડાર્ક રિવર બસ પૂરું નંબર ટ્વેન્ટી વન હાવ ઇઝ ધ મેન કે પેલો માણસ કેવો છે તો જો આર્યું અ મેન ઓલ્ડ એઝ ધ સન જવાબ કેમ લખશું આપણે ધ મેન ઇઝ ઓલ્ડ એઝ ધ ધ ફરી બોલી મેન ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ સન નંબર ટ્વેન્ટી ટુ વોટ ધ મેન ડુઈંગ માણસ શું કરી રહ્યો હતો તો મિત્રો ધ્યાન રાખજો જે કાર્ડમાં પ્રશ્ન પૂછાય ને એ જ કાર્ડમાં જવાબ લખવાનો વીસમાં શું કર્યું આપણે વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇટ ઇઝ હતું આપણે શું કર્યું ઇટ ઇઝ ઇટ ઇઝ એ ડાર્ક રિવર ઇઝ આપેલું છે અહીંયા અહીંયા અને છે ભૂતકાળ પણ તો ચાલુ ભૂતકાળથી જ જવાબ દેવાનો કે માણસ શું કરી રહ્યો હતો તો ધ મેન વોઝ વિવિંગ અ યાન ઓફ રેઇનબો ફરી બોલી જાઉં ટ્વેન્ટી ટુ ધ મેન વોઝ વિવિંગ એ યાન ઓફ રેઇનબો આથી આપણા વીસ એકવીસ અને બાવીસ હવે આવે છે શોર્ટ નોટ તો શોર્ટ નોટ આપણે વાત કરી હતી એમ કે મુદ્દા ઉપરથી જ લખવાની છે તમારે તમને શોર્ટ નોટ કરાવેલી પણ છે આપણે એટલે શોર્ટ શોર્ટવોટનું ધ્યાન રાખવાનું ખાસ તમારે કારણ કે જે છ પ્રશ્ન આવેલા છે એના જવાબ આવી જવા જોઈએ બાકી જો તમે સ્ટોરી વાંચી હોય તો જરાય તકલીફ પડે નહીં બને ત્યાં સુધી આમાં શોર્ટ નોટનું ધ્યાન રાખવાનું તમારે કે આઠથી દસ વાગે થાય ને તો સારું ભલે પ્રશ્ન છ પૂછેલા છે આની આમાં પણ થોડીક શરૂઆત કરો તમે પછી અંત કરો એકાદ બે લાઇનનો એમ શોટોટ લખવાની બરાબર તો આશા છે કે તમને આ ટેસ્ટમાં વધુમાં વધુ માર્ક આવશે વંદે માતરમ ભારત માતા કહી જાય